वाला विद्यार्थी भाई बहनों, धोरण दस गणित बहुपदी अंदर अपने अगाउ शून्य केवी रीते मेळवाय, शून्य संख्या एना विषे चर्चा करी। अलग अलग प्रकार की बहुपदी में शून्य संख्या केटली होय ए पण तमने मैं बात करी थी। हेतुलक्षी में पण महत्वनी बाबत छे। त्यार पछी आकृति थी आपणे शून्य नक्की करी शकीए आकृति द्वारा। हवे तेनामां पहेलुं, धारो के आपणे सुरेख बहुपदीनी बात करी थी अने अहींया आगळ सुरेख बहुपदी एना माटे अगाउ मैं तमने बात करी। हवे अहींया आ एक्स अक्ष छे, वाई अक्ष, उगम बिंदु ओ। अहींया एक्स बराबर एक मूल्य छे। हवे अहींयाथी कोई एक सीधी रेखा पसार थाय तो आ बिंदु नो याम एक्स याम एक, वाई याम जीरो। एटले आ बहुपदी नु शून्य नी संख्या तो एक ज, एक्स बराबर एक आगळ एक ज बिंदु ए, एक्स अक्ष ने एक ज बिंदु ए रेखा छेदे छे एक्स अक्ष ने। एटले शून्य नी संख्या एक अने शून्य क्यों कहेवाशे एक। जो अहियां आगळ बे आगळ छेदती होय तो बे जीरो लखे। अहियां एक्स अक्ष ने धारो के माइनस बे आगळ कोई रेखा छेदती होय तो माइनस बे जीरो यहां। एटले शून्य क्यों कहेवात माइनस बे अने शून्य नी संख्या एक। हवे द्विघात बहुपदी होय धारो के तो द्विघात बहुपदी ए एक्स वर्ग वत्ता बी एक्स, बी एक्स वत्ता सी ए शून्येतर संख्या। एटले शून्य वगरनी, ए नॉट इक्वल टू जीरो, एनी किंमत शून्य नथी। हवे जो आ ए एटले के एक्स वर्ग नो सहगुणक जीरो करता मोटो होय बराबर, ध्यान राखजो। आ खास जे मार्च 2020 हमणा परीक्षा गई एमां पण हेतुलक्षीमां आ रीतना एक प्रश्न पूछायो हतो। तो ए एक्स वर्ग वत्ता बी एक्स वत्ता सी मां ए ग्रेटर देन जीरो एटले एनी किंमत जीरो करता मोटी होय तो एनो आलेख तमे जोशो तो आ रीतना परवलयाकारनो मळशे। એટલે ઉપરની તરફનો ખુલ્લો વક્ર અને કેવો આકાર જવાશે, ઉપરની તરફ ખુલ્લો વક્ર એટલે પર્વતયાકાર, જો એની કિંમત શૂન્ય કરતા નાની હોય એ લેસ ધેન ઝીરો તો નીચેની તરફ ખુલ્લો વક્ર એનો આકાર તો પર્વતય જ કહેવાશે પણ એની કિંમત શૂન્ય કરતા નાની છે એટલે એની કિંમત ઋણમાં હોય। એટલે એક્સ વર્ગ નો સહગુણક જયારે ઋણમાં હોય માઇનસમાં ત્યારે એનો આલેખ આ રીતના ઊંધો વક્ર એટલે નીચેની તરફ ખુલ્લો વક્ર, નીચેની તરફ ખુલ્લો વક્ર એટલે પર્વલયાકાર આ રીતનો આલેખ મળશે। હવે ધારો કે કોઈ આવી રીતે દ્વિઘાત બહુપદી છે એની અંદર તમે જો તો આ રીતનો કોઈ પરિસ્થિતિમાં આલેખ મળ્યો આકૃતિ દોરી તો અહીંયા એક્સ અક્ષ ને કોઈ બિંદુમાં છેદતા નથી બરાબર, ધ્યાન રાખજો। એટલે બહુપદીના શૂન્ય મળતા નથી। કોઈ વખતે તમને આવી આકૃતિ દોરી અને આપે આકૃતિ દ્વારા ધારો કે અહીંયા આગળ માઇનસ ત્રણ છે
અને અહીંયા ત્રણ સિતારો છે તો આજે એક્સ અક્ષને બે બિંદુઓએ આ પર્વલય ઉપરની તરફ ખુલ્લો પર્વલય આકાર મળે છે એટલે એના બે શૂન્ય કયા એક શૂન્ય માઇનસ ત્રણ અને બીજો ત્રણ અને આનો યામ કેવો હોય તો માઇનસ ત્રણ જીરો આ બિંદુનો યામ કેવો હોય તો ત્રણ જીરો તો તમને પરીક્ષામાં ફક્ત આવી આકૃતિ દોરી આપે અને અહીંયા આગળ માઇનસ ત્રણ અને ત્રણ લખ્યા હોય તો બહુપદીના શૂન્યો કેટલા છે અને કયા કયા તો બહુપદીના શૂન્યો તો એક્સ અક્ષને કેટલી કેટલા બિંદુએ છેદે છે એ જોવા એક્સ અક્ષને જેટલા બિંદુએ છેદે એટલા શૂન્યો એટલી સંખ્યાના શૂન્યો તો બે બિંદુએ છેદે છે એટલે બે શૂન્યો હવે આકૃતિ દ્વારા આપણે વાત કરી રહ્યા છીએ તો ધારો કે તમને આકૃતિમાં આ રીતે પૂછે કે આપેલ આકૃતિમાં શૂન્યોની સંખ્યા જણાવો તો વિદ્યાર્થી મિત્રો જો આ જે રેખા છે y બરાબર px આ બહુપદી માટે આ એક રેખા એ રેખા એક્સ અક્ષને છેદતી નથી એક્સ અક્ષને સમાંતર કહેવાય કઈ અક્ષને છેદે એ y અક્ષને એક્સ અક્ષને છેદે તો શૂન્ય ની સંખ્યા મળે અહીંયા એક્સ અક્ષને છેદતી નથી એટલે શૂન્યની સંખ્યા જીરો કહેવાશે આમાં શૂન્યની સંખ્યા કેટલી કહેવાશે જીરો હવે ધારો કે કોઈ આકૃતિની અંદર તમને આવી રીતની આકૃતિ આપી આકૃતિ ઉપરથી શૂન્ય કહો તો જોવાનું એક્સ અક્ષને કયા કયા કેટલા બિંદુઓમાં છેદે છે તો આ એક બીજો અહીંયા બે અને ત્રીજો એક બે અને ત્રણ એટલે શૂન્યની સંખ્યા ત્રણ તો આ રીતે અને વધારે જો સમજ પડે એટલા માટે પહેલું ઉદાહરણ જે છે એમાં થોડું ધ્યાન રાખો એટલે વધારે તમને ખ્યાલ આવે તો પહેલા ઉદાહરણ પાન નંબર ત્રેવીસ ઉપર આપેલું છે એમાં તમે આકૃતિ પણ દોરેલી છે જુઓ પાન નંબર ત્રેવીસ પર પહેલી આકૃતિમાં તમે જુઓ આ રીતની આકૃતિ આપેલી છે તમારી પાસે દોરેલી છે છતાં પણ હું તમને બતાવું છું આ રીતની આકૃતિ છે તો એક્સ અક્ષને અહીંયા એક જ બિંદુમાં છેદે છે બરાબર એટલે શૂન્યની સંખ્યા કેટલી કહેવાશે એક ત્યાર પછી બીજી આકૃતિમાં ધ્યાનથી જુઓ તો એની અંદર એક્સ અક્ષને તમે જોશો આ રીતના આકૃતિમાં એક્સ અક્ષને છેદતી રેખા આકૃતિ બતાવી છે આ રીતના ઊંધો વક્ર તો એક્સ અક્ષને આ એક અને આ એક બે બિંદુઓમાં છેદે છે ત્યાર પછી ત્રીજી આકૃતિમાં તમે ધ્યાનથી જુઓ તો એક બે અને ત્રણ આ રીતની આકૃતિ છે એમાં ત્રીજી આકૃતિમાં તો અહીંયા આ એક બે અને ત્રણ ત્રણ બિંદુઓમાં છેદે છે એવી રીતના પાછળ તમે જો તો રેખા એક્સ અક્ષ અને વાય અક્ષ બંને અક્ષોને છેદતી ચોથી આકૃતિ આવી છે તો એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે વાય અક્ષને છેદે છે એનાથી કોઈ આપણે ધ્યાનમાં લેવાનું નથી તો એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે એટલે એના શૂન્યની સંખ્યા કેટલી કહેવાશે એક ત્યાર પછી પાંચમી આકૃતિમાં પણ જો એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે છઠ્ઠી આકૃતિમાં ધ્યાનથી તમે જુઓ તો એની અંદર ચાર બિંદુઓમાં છેદે છે બરાબર એ આકૃતિ ધ્યાનથી જુઓ એક્સ અક્ષને ચાર બિંદુઓમાં છેદતી આકૃતિ બતાવેલી છે એટલે આવી રીતના આકૃતિ દ્વારા પણ શૂન્યોની સંખ્યા
તમારે પૂજે અને કાકુ સ્વાધ્યાય જે છે એ આના ઉપર આધારિત છે. તમે જો આ રીતે એક બે ત્રણ અને ચાર, એક બે આ ત્રીજું શૂન્ય અહીંયા મળશે, ચોથું શૂન્ય અહીંયા મળશે, એટલે ચાર શૂન્યો. તો આ પ્રમાણે તમે સ્વાધ્યાય 2.1 માં પણ ધ્યાનથી જુઓ તો પહેલામાં સ્વાધ્યાય 2.1 ફક્ત આકૃતિ દ્વારા જ એના જવાબ મેળવવાના છે. તો પહેલામાં શૂન્યની સંખ્યા ધ્યાનથી જુઓ તો એક્સ અક્ષને છેદતી નથી એટલે ઝીરો. બીજી આકૃતિમાં એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે એટલે શૂન્યની સંખ્યા એક. એવી રીતે બાકીના પૂરા કરી દેજો. મેં તમને મારી રીતે અલગ અલગ આકૃતિ દોરીને સમજાવ્યા, ચોપડીનું ઉદાહરણ પણ સમજાવ્યું, આ સ્વાધ્યાયના બે દાખલા પણ આકૃતિ દ્વારા સમજાવ્યા. એટલે તમારે હોમવર્કમાં ગૃહ કાર્ય તરીકે આ સ્વાધ્યાય 2.1 ફક્ત આકૃતિઓ જે આપેલી છે એ આકૃતિઓ દ્વારા તમારે શૂન્યની સંખ્યા શોધવાની છે, કેટલી છે એ લખવાની. એટલે શું મુખ્ય જોવાનું, આકૃતિમાં જે પ્રકારની આકૃતિ આપી હોય એ આકૃતિ એક્સ અક્ષને એટલે આડી ધરીને આપણે શું કહીએ છીએ એક્સ અક્ષ, તો આડી ધરીને એક્સ અક્ષને કેટલી જગ્યાએ કેટલા બિંદુએ છેદે છે એટલા શૂન્ય, આટલું ખાસ મગજમાં યાદ રાખજો. હવે આગળ નવો મુદ્દો આપણે વાત કરવાની છે, બહુપદીના શૂન્ય અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ. બરાબર ધ્યાન રાખજો, બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો એની અંદર તમે ધ્યાનથી જો એની અંદર આપણે જે વાત કરીએ પહેલા તો કે આપણી દ્વિઘાત બહુપદી એનું વ્યાપક સ્વરૂપ ફરીથી યાદ કરી દઈએ. પીએક્સ બરાબર એ એક્સ વર્ગ વત્તા બીએક્સ વત્તા સી. જો હવે આપણે સુરેખ બહુપદી માટે તો વાત કરી હતી પહેલા, સુરેખ દરેક દિન એક પછી એક વાત કરીએ, ફરી ભલે પહેલા વાત કરી પણ તાજું કરાવી દો એટલે તમને વધારે પાકું થઈ જાય. હવે સુરેખ બહુપદી તો વ્યાપક સ્વરૂપ એક્સ વત્તા બી, શૂન્ય માઇનસ બી અપોન એ આપણે મેળવી લીધો. બી શું હતું, અચળ ઉપર, અને એ એક્સ નો સહગુણક આ મેળવ્યું હતું. હવે દ્વિઘાત બહુપદી માટે વાત કરીએ, બરાબર ધ્યાન રાખજો, દ્વિઘાત બહુપદી પરીક્ષા માટે પણ સેક્શન સી ની અંદર તમારે, અરે સેક્શન બી ની અંદર તમારે બે ગુણની અંદર આ પ્રકરણમાંથી, આમાં પ્રકરણમાંથી ટોટલ છ ગુણની વાત બોર્ડની પરીક્ષામાં પૂછે છે. એમાં એક માર્ક્સનો એમસીક્યુ તરીકે એટલે ટૂંકા પ્રશ્નો 16 ગુણનો, એક પ્રશ્ન 2 ગુણનો અને એક પ્રશ્ન 3 ગુણનો. એમાં 2 ગુણના પ્રશ્નમાં તો દ્વિઘાત બહુપદી
पीएक्स बराबर ए एक्स वर्ग बत्ता बी एक्स बत्ता सी यानी इज नॉट इक्वल टू जीरो। अब एना शून्यों की संख्या बराबर तो शून्यों नो सरवाळो एना बे शून्यो आल्फा ने बीटा बे शून्यो छे। हवे शून्यों नो सरवाळो तो एना माटे माइनस बी अपॉन ए आ याद रखो।